નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે, હું છું પંકજ. સમાચારોમાં વાત કરીએ તો ચૂંટણી પંચ દ્વારા લાભના પદ મુદ્દે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની ભલામણ કરવામાં આવી છે, જે મુદ્દે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા. ચૂંટણી પંચ દ્વારા લાભના પદ મુદ્દે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની ભલામણ કરવામાં આવી છે, જે મુદ્દે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર આક્ષેપ કર્યા છે. સિસોદિયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીના કામકાજથી હેરાન છે, તેઓ અમારા કામને અટકાવવા માગે છે. સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ પક્ષપાતપૂર્ણ કામ કરી રહ્યું છે, જેની સામે અમે રાષ્ટ્રપતિ પાસે જઈશું. આ મુદ્દે કેજરીવાલના નિવાસસ્થાને 20 ધારાસભ્યો સાથે ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ સિસોદિયાએ જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ પાસે આ માટે સમય માંગ્યો છે. અમારા ધારાસભ્યો રાષ્ટ્રપતિને સમજાવશે કે ચૂંટણી પંચે ધારાસભ્યોનો પક્ષ સાંભળ્યા વિના જ પોતે નિર્ણય કરી દીધો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે લાર્જેસ્ટ ગોવિંદા ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 5,000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. ત્યારે બોલીવુડ સુપરસ્ટાર ગોવિંદાએ પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાહીબાગમાં પોલીસ સ્ટેડિયમ ખાતે લાર્જેસ્ટ ગોવિંદા ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 5,000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. બોલીવુડ સુપરસ્ટાર ગોવિંદાએ પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગોવિંદાએ પણ પોતાના ડાન્સ મુવમેન્ટ દ્વારા ઇવેન્ટની શોભા વધારી હતી અને બાળકોને વધારે ઉત્સાહિત કર્યા હતા. સાથે સાથે જ ઇવેન્ટ દ્વારા તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરશે, ખાસ કરીને સ્લમ એરિયામાં વસતા બાળકોને અને કેન્સરથી પીડિત બાળકો માટે ખાસ મદદ પૂરી પાડવામાં આવશે. Nice feel. આર્ટ એન્ડ કલ્ચર કે લીએ યહાં કી ભૂમિ જો હૈ વો સદૈવ કલ્યાણકારી રહી હૈ ઓર યે એક ફિર સે નયા યોગ નિર્માણ કર દિયા હૈ ઓર બચ્ચો કે લીએ કાફી કલ્યાણકારી હૈ. મુજે અચ્છા લગા ઇસ ઇન્હી કે માધ્યમ સે બહોત સે આર્ટિસ્ટ યહાં પે આયા કરેંગે ઓર બચ્ચો કે સાથ પરફોર્મ કરેંગે. ઇટ વિલ બી સો નાઇસ ટુ કીપ ડૂઇંગ અગેન. પ્રોજેક્ટ તો ડિસ્કસ નહીં કરૂંગા, અભી ફિલહાલ યહી તારીફ કર રહા હું કે યે ફિર સે નયા યોગ નિર્માણ હુઆ યહાં પે, જો કે અચ્છા હૈ, કલ્યાણકારી હૈ બચ્ચો કે લીએ ઓર બહોત અચ્છા. બચ્ચે લોગો કે સાથ મેં ડાન્સ કર રહે થે, મેં યહી કહે રહા થા કે જો બિના બોલે ડાન્સ કરતા હૈ, બિના બોલે બાત કરતા હૈ, વહી ડાન્સ હૈ. તો યે બાત સમજે ઓર અચ્છા કાર્ય કરે. જિંદગી કે ડાન્સ કી જો પહેલી શરૂઆત હોતી હૈ, ઉસકા જો પહેલા સહી કદમ હૈ, વો માં બાપ કી સેવા હૈ. તબ પતા લગતા હૈ કે યહાં સે જિંદગી કી ડાન્સ કી આપને શરૂઆત કર દી હૈ. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે રિચર્ડ કિશન, CN24 ન્યૂઝ, અમદાવાદ. વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર એવા ઈડરિયા ગઢને બચાવવા સમગ્ર ઈડર સજ્જડ બંધ રહ્યો હતો, તો તમામ સમાજના લોકોએ એક થઈને આજે મહારેલી યોજી ગઢનું ખનન બંધ કરવા માટે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત સહિત વિશ્વભરમાં પોતાની અલગ જ ઓળખ ધરાવનાર અજય ઈડરિયા ગઢમાં હાલમાં ચાલી રહેલ ખનન પ્રક્રિયાને કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યું છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી આ ગઢ અને તેના ડુંગરને બચાવવા ઈડરના નાગરિકો દ્વારા ગઢ બચાવ ઝુંબેશ ઉઠાવવામાં આવી છે. ઈડરિયા ગઢની વિશાળ શિલાઓને કટિંગ કરીને તેને બહાર મોકલવામાં આવી રહી છે, ત્યારે ઈડરિયા ગઢનો પાછળનો ભાગ સંપૂર્ણ નષ્ટ થવા તરફ જઈ રહ્યો હોવાથી સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. લગ્ન વખતે ગીત ગવાતું હતું કે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, એવી આ ઐતિહાસિક ધરોહરનું ખનન થવા માંડ્યું છે. ક્યારેય કલ્પના પણ ન કરી શકાય એટલું બધું નુકસાન થવાનું છે, અને સરકાર હજુ પણ કંઈ ઊંઘમાંથી જાગી ન હોય એવું જણાય છે. અમે વકીલ મંડળ પણ આના ઉપર પગલાં લેવાના છીએ, જરૂર પડે તો PIL પણ દાખલ કરીશું, અને આ ઐતિહાસિક ધરોહરને કોઈ પણ ભોગે આપણે બચાવી લેવી જોઈએ. હું ગઢ બચાવ સમિતિનો ખરેખર આભાર માનું છું, અને ઈડરના નગરજનો આની જે સક્રિય થયા છે એ માટે એ સૌનો પણ હું આભાર માનું છું. ઈડર નગરમાં ઈડર ગઢનું જે ખનન માફિયાઓ દ્વારા ઈડરનું અસ્તિત્વ નષ્ટ કરવા માટે જે પ્રયત્ન થઈ રહ્યો છે એના વિરોધમાં આજે ઈડર નગરે સંપૂર્ણ બધા જ સમાજોએ ઈડર નગરને બંધ રાખીને જે એલાન ઈડર ગઢ બચાવ સમિતિને
કે સમર્થન આપ્યું છે બધા ઈડરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીને વિનંતી છે કે અમને આટલા આટલા બધા લોકોના આવેદનપત્રો આવ્યા છતાં પણ ઈડર ગનનું ખનન બંધ કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ શ્રી અહીંના ધારાસભ્ય શ્રી તંત્ર સામે અનેક વાર જુવાતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા આજે મહારેલી યોજવામાં આવી હતી. તો સમગ્ર ઈડર શહેર સંપૂર્ણ બંધ રાખી તમામ સમાજના લોકો અને વેપારીઓ રિક્ષા એસોસિએશન પણ રેલીમાં જોડાયું હતું અને રેલી સ્વરૂપે આવેદન આપી ખનન બંધ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જે લોકો પર ફરિયાદો થઈ છે તે તમામ ફરિયાદો રદ કરવામાં આવે અને ઈડરિયાગઢ અને ઈડર શહેરમાં ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોને પ્રવાસન ધામ તરીકે વિકાસ પામે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાની આ અનોખી ધરોહરને બચાવવા માટે સરકાર હજુ પણ આગળ આવતી નથી. પોતાની સ્થાનિક સ્થાપત્યો અને ધરોહરને બચાવવા માટે ઈડરના લોકોને પણ વાયો ચડાવી છે ત્યારે હવે આ લડત આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. અટકાવવી જોઈએ કારણ કે ઈડર ગઢ જે છે એ ઈડરની એક ઓળખ સમાન છે, જેથી ઈડરના નગરજનો તથા આસપાસના ગામડાના લોકોની પણ લાગણી છે કે જે અત્યારે હાલ અહીંયા જે સર્વે નંબર 26 જે ખાનગી માલિકીનો મહારાજાની માલિકીનો નંબર હતો. સાબરકાંઠા જિલ્લાની આ અનોખી ધરોહરને બચાવવા માટે સરકાર હજુ પણ આગળ આવતી નથી. પોતાની સ્થાનિક સ્થાપ પ્રફુલ બારોટ સાથે CN24 ન્યૂઝ ઈડર ચલાવી છે ત્યારે હવે આ લડત આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. સાવધાન સરકાર મોડા મોડા પણ ઈડર જાગ્યું છે અને જે મોડા જાગે એ મોડા સુધી જાગતો રહે છે, મોડા સુધી જાગતો રહે છે. બસ આટલું જ કહેવું છે, ઈડરની ધરોહર બચે અને બચાવવા માટે ઈડર ગમે તે હદ સુધી જઈ શકે છે. ઈડરીઓ ગઢ જે આપણો ઐતિહાસિક ધરોહર છે બચાવવા માટે અત્યાર સુધીમાં ઘણા પ્રયત્નો કર્યા, મામલતદારશ્રી કલેક્ટરશ્રી અનેક અનેક સંસ્થાઓ વતી અને સમાજો વતી લેખિતમાં અને રજૂઆતો કરી, છતાં પણ આજ સુધી કોઈ પરિણામ ન આવવાના કારણે અમારે આજે ઈડર બંધનું એલાન આપ્યું છે. પછી અહીં રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને મળવા જવાના છીએ, એમને આવેદનપત્ર આપવાનું છે અને એમાં અમે આશા રાખીએ છીએ કે કોઈ મહત્વપૂર્ણ પરિણામ આવે, ઈડરો ઘર તોડાતો બંધ થાય એવી અમારા લોકોને આશા જોડાયેલી છે. પ્રફુલ બારોટ સાથે CN24 ન્યૂઝ ઈડર. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા દ્વારા ખેતીના સિંચાઈ માટે અપાતું નહેરોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈ કોંગ્રેસી કાર્યકરોએ ઉપવાસ ઉપર બેસી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા દ્વારા ખેતીના સિંચાઈ માટે અપાતું નહેરોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એક તરફ આ વિસ્તારના ખેડૂતોએ કુદરતી અતિવૃષ્ટિ અને પૂર જેવી વિકટ સમસ્યા વચ્ચેથી પસાર થયા છે અને આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તેવામાં હવે રવિ પાકના ખેતરોમાં વાવેતર કરી આર્થિક રીતે પગભેર થવા મહા મુસીબતે ઘઉં, જીરું, કપાસ, એરંડા સહિતના પાકોનું વાવેતર કર્યું છે. જોકે હાલમાં સિંચાઈની નહેરોમાં તંત્ર દ્વારા પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પાણી આપવાની માંગને લઈ શહેરના બગવાડા દરવાજા ખાતે ધરણા કરી ઉપવાસ પર બેસી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ગુજરાતની ભાજપ સરકાર બેરીને મૂંગી સરકાર ખેડૂતને અણહળતો અન્યાય કરી રહી છે અને ખેડૂતોને નહેરમાં પાછલા 15 દિવસથી પાણી છોડીતું નથી, પાણી બંધ કરી દીધું છે. અને ભાજપમાં ચૂંટાયેલા ધારાસભ્યો જો ખેડૂત હોત તો એમને ખબર પડોત કે પાણી આ સમયમાં છોડાય કે ના છોડાય. ગુજરાતના મુખ્યમંત્રી જો અને દેશના વડાપ્રધાન ખેડૂત હોત તો આજે એમને ખબર પડોત કે આ લોકોની વેદના શું છે. ઉત્તર ગુજરાતની પાણીનું નહેર પાણી બંધ કરી દીધું છે. જે પાટણ જિલ્લાના સરસ્વતી અને પાટણ તાલુકાના ખેડૂતોને સાથે રાખી સુજલામ સુફલામની અંદર જે પાણી બંધ કરવામાં આવ્યું છે એ પાણી તાત્કાલિક શરૂ કરવા માટે અને ખેડૂતોની ખેતી બચાવવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. જો 2 દિવસની અંદર પાણી શરૂ કરવામાં નહીં આવે તો અમે અમારી રીતે ઉત્તર ગુજરાતના ધારાસભ્યો તો રજૂઆત કરવાના છીએ. જરૂર પડે ગાંધી આશ્રમ ખાતે ભૂખ હડતાલ કરીશું અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરી અને ખેડૂતોને પાણી મળે એના માટે જલદ આંદોલન કરીશું. ચેતન રામી, CN24 ન્યૂઝ, પાટણ.
મોરબી વાંકાનેર હાઈવે પરના ઢુવા માટેલ રોડ પર પણ અનેક સિરામિક એકમો કાર્યરત છે. ઉપરાંત માટેલ પવિત્ર યાત્રાધામ છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ માટેલ જવાનો રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ઉદ્યોગપતિઓની આસપાસના ગ્રામજનો સાથે રાખીને હાઈવે પર રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. નેશનલ હાઈવે પર ડુવા નજીક રસ્તા રોકો આંદોલનને પગલે રોડની બંને તરફ 3-3 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો લાગી હતી. ઉદ્યોગપતિઓ તેમજ ગ્રામજનો પણ આક્રમક વલણ દાખવીને ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન સમેટવા તૈયાર નથી. ત્યારબાદ પોલીસ અને વાંકાનેરના મામલતદાર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી પાણીનો છંટકાવ કરવો જેથી ધૂળ ના ઉડે તેવી ઉદ્યોગપતિઓએ માંગ કરી હતી. તેઓની માંગણીને મામલતદાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે, તેમજ રોડનું કામ ઝડપથી શરૂ કરવાની ખાતરી પણ આપી હતી. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. રવિ મોટવાની, CN24 ન્યૂઝ, મોરબી.